ખેડૂત આંદોલન દેશવ્યાપી હજી યથાવત છે, જે વિષય પર કોઈ નિર્ણય આવ્યો નથી ત્યારે વીજકર્મીઓ દ્વારા પણ પોતાનો હક મેળવવા અહિંસક લડતની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત ઉર્જા સંયુક્ત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વીજ કર્મચારીઓની અહિંસક લડતની શરૂઆત કરી દીધી છે. ત્યારે કર્મચારીઓની ફરિયાદ છે કે કેન્દ્રની સરકારે પ્રસ્થાપિત કરેલા 7મા પગાર પંચની ભલામણો સ્વીકારાય છે, પરંતુ કેટલાક કારણોસર ગુજરાત સરકાર વિદ્યુત કર્મચારીઓને જે ન્યાયિક માંગો છે તથા 7મા પગાર પંચમાં સ્વીકારેલી માંગો છે તે આપવા આડોડાઈ કરી રહી છે તેવું વિદ્યુત કર્મચારીઓનું કહેવું છે. ત્યારે આ ફરિયાદને લઈ સતત 5 વર્ષથી કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે, પરંતુ સરકાર અને વિદ્યુત બોર્ડનું વલણ હકારાત્મક ન હોવાના કારણે ગુજરાતના 55,000 વીજ કર્મચારીઓએ આંદોલનનો પંથ અપનાવ્યો છે. ત્યારે કર્મચારીઓ દ્વારા 21 તારીખ સુધી જો કોઈ પગલું સરકાર દ્વારા ભરવામાં નહીં આવે તો 21 જાન્યુઆરીના રોજ સંપૂર્ણ ગુજરાતના સમગ્ર વીજ કર્મીઓ સામૂહિક રજા પાડવાની ચીમકી આપવામાં આવી છે. ત્યારે થર્મલ પાવર સ્ટેશન વણાકબોરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું, તથા જો ગુજરાત સરકાર દ્વારા કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો 22 જાન્યુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી વીજ કર્મીઓ દ્વારા આપવામાં આવી છે. કેન્દ્રની સરકારે બંધારણીય દ્રષ્ટિકોણથી પ્રસ્થાપિત કરેલા 7મા પગાર પંચની ભલામણો સ્વીકારી છે. એ ભલામણોની દરેક વાત કર્મચારીઓને આપવાની એમની ફરજ છે. એમ છતાં કેટલાક કારણોસર ગુજરાત સરકાર વિદ્યુત કર્મચારીઓની જે ન્યાયિક માંગો છે, 7મા પગાર પંચની અંદર સ્વીકારેલી માંગો છે, એ આપવાની અંદર આડોડાઈ કરી વીજકર્મી જોડે અન્યાય કરી રહ્યા છે. અને આ અન્યાય સરકાર પાસેથી ન્યાય મળશે એ અપેક્ષાએ 5 વર્ષ સુધી અમે એમની સાથે કાગળ પર કોમ્યુનિકેશન કર્યું, વારંવાર મિટિંગો કરી, પણ સરકાર અને વિદ્યુત બોર્ડના મેનેજમેન્ટનું વલણ સંપૂર્ણપણે હકારક ના હોવાના કારણે આજે ગુજરાતના 55,000 વીજકર્મીઓને ના છૂટકે ગુજરાતની પ્રજાને તકલીફ પડશે એ ચિંતા સાથે આંદોલનના માર્ગે જવું પડ્યું છે. જો 21 તારીખ સુધીની અંદર સરકાર કોઈ હકારાત્મક પગલું નહીં લે તો સંપૂર્ણ ગુજરાતના બધા જ વીજકર્મીઓ 21મી તારીખે સામૂહિક રજા મૂકશે, અને સામૂહિક રજા મૂકવાની સાથે જ જે પણ આ સિસ્ટમ છે વીજ પુરવઠો પૂરો પાડવાની એ ખોરવાવાની પૂરી સંભાવના છે, જેના માટે સરકારે ચિંતિત રહેવું જોઈએ. જેટલા વીજકર્મીઓ ગુજરાતની પ્રજાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ વસ્તુને ધ્યાનમાં રાખીને 5 વર્ષ સુધી રાહ જોઈ છે. એમ છતાં જો સરકારના કાને અમારી આ ન્યાયિક માંગ નહીં પહોંચે અને જો એના માટે કોઈ સકારાત્મક પગલું ગુજરાત સરકાર નહીં લે તો 21મી તારીખે માસ સેલ થશે, અને ત્યારબાદ પણ જો સરકાર નહીં જાગે તો 100એ 100% ગુજરાતના વીજકર્મીઓ સંપૂર્ણપણે કામનો બહિષ્કાર કરી અને કાર્યથી વેગળા રહેશે, અને એના કારણે ગુજરાતની પાવર સિસ્ટમ ખોરવાશે, અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થશે. તો આ બધી જ મુશ્કેલીઓની સંપૂર્ણપણે જવાબદારી ગુજરાત સરકારની અને જીઓએનએલ મેનેજમેન્ટની રહેશે, કારણ કે અમારી હડતાલ સંપૂર્ણપણે કાયદાથી પ્રોટેક્ટેડ છે. કાયદેસરની બધી જ પ્રક્રિયા કરીને અમે હડતાલ કરવા જઈ રહ્યા છીએ. મેનેજમેન્ટને 1 મહિના સુધીનો પૂરો સમય આપ્યો છે, છતાં પણ મેનેજમેન્ટ જાગતું નથી. એટલા માટે વીજકર્મીઓએ ના છૂટકે આ તેજ અને આકરો માર્ગ લેવાની ફરજ પડી છે, અને અમને આ ફરજ પાડવા માટે રાજ્ય સરકારે મજબૂર કર્યા છે. તો આવા સંજોગોની અંદર હજી પણ અમારી વિનંતી છે કે દેશની આ રાષ્ટ્રવાદી સરકાર વહેલી જાગે અને ગુજરાતની પ્રજાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ વસ્તુને ધ્યાનમાં રાખી અમારી સાથે સકારાત્મક વાતચીત કરે અને અમારા જે પણ ઇસ્યુ છે એનો નિકાલ લાવે, કારણ કે અમારી માંગણી સંપૂર્ણપણે ન્યાયિક છે, રાષ્ટ્રના બંધારણે આપેલા અધિકાર મુજબની છે. ક્યાંય પણ અમે અમારી લડતને કાયદાથી પર બને એવું રાખ્યું નથી. તો ફરી વખત આપ પ્રેસના માધ્યમથી અમે ગુજરાતની સરકારને વિનંતી કરીએ છીએ કે વહેલી તકે